બળજબરીથી ધર્મ પરિવર્તનનો ભોગ બનેલી લઘુમતી સમાજની છોકરીઓ જ્યારે પોતાના સમુદાયમાં પાછા ફરે છે ત્યારે તેમને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે આ સ્ટેજ શોના માધ્યમથી જણાવવામાં આવી રહ્યું છે. બળજબરીથી કરાતું ધર્મ પરિવર્તન એ કરાચીની લઘુમતી અધિકાર રેલીમાં મુખ્ય મુદ્દાઓમાંનો એક મુદ્દો હતો. लास्ट से लास्ट वीक हमने जिस बच्ची को रिकवर किया जरिश, उसका केस ऑन गोइंग है, बहुत खतरनाक केस है इस वक्त. अभी राइट नाउ एट दिस मोमेंट वो हॉस्पिटलाइज्ड है, हॉस्पिटल में एडमिट है, बिकॉज उसको ट्रोमेटिक फीवर हो रहा है. ट्रोमेटिक फीवर हो रहा है, उसका फीवर का कोई कॉज नहीं है और उसको नाइटमेयर्स आ रहे हैं, डिल्यूजन्स आ रहे हैं, डिलीरियस है वो. और वो रात को और हर कुछ घंटों बाद चीखे मारती है और बोलती है कि वो आ रहा है, वो मेरे ऊपर खड़ा है और वो तुम सबको भी पकड़ लेगा, वो मुझे यहाँ से भी छीन लेके जाएगा. तो ये रीसेंट केस की मैं बात बता रही हूँ, उसकी अभी ये हालत है. सबका ही इस किस्म का होता है. जब नेहा हमारे पास इनिशियली आई थी तो वो रातों को चीखे मारती भी उठ जाती थी. रोज़ रात को 3 से 4 बजे के दरमियान वो चीखे मारती भी उठती थी, सो नहीं पाती थी और मर्दों के बीच में खड़ी ही नहीं हो पाती थी. और अब 5 साल होने को है, अब वो इस लाइक है कि आज वो स्टेज पे स्पीच देगी और अपना बताएगी कि लोगों को इनकरेज कर सके कि आप भी सरवाइव कर सकते हैं. પાકિસ્તાનના માનવ અધિકાર પંચ અનુસાર પાછલા 1 વર્ષના સમયમાં જ સિંધમાં ઓછામાં ઓછા 20 હિન્દુ છોકરીઓનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાયું હોવાનો આરોપ સામે આવ્યો છે. હિન્દુ ગર્લ્સ કિડનેપિંગના મામલા છે, મંદિરને જેસે કબજા માફિયા કબજા કરી રહ્યા છે, પણ ગવર્નમેન્ટ જેસે આંખું બંધ કરીને આંખું વિચારીને સોવી રહી છે. કરાચીમાં શીખ ધર્મના પણ 4000 જેટલા લોકો રહે છે, જોકે આ રેલીમાં થોડા જ શીખ લોકો જોડાયા હતા. રેલીમાં શીખ લોકો તેમના સમુદાયને નિશાન બનાવતા અટકાવવાની માંગ કરી રહ્યા હતા. પિશાવરમાં શીખ લોકોની બેરહેમીથી હત્યા કરાઈ રહી છે. સુકુરમાં ગુરુદ્વારા પર હુમલો થયો છે. હું આપણી સરકારને અપીલ કરું છું કે તે ગુરુદ્વારાઓને પૂરતી સુરક્ષા ઉપલબ્ધ કરાવે જેથી શીખ લોકો અને ગુરુદ્વારા સુરક્ષિત રહી શકે. પાકિસ્તાનમાં હાલની વસ્તી ગણતરીના પરિણામ પછી લઘુમતી સમુદાયો ત્યાંની પાર્લામેન્ટમાં લઘુમતીઓ માટે અનામત બેઠકોમાં વધારાની માંગ કરી રહ્યા છે. उनकी जितनी ज़्यादा सीट्स होंगी उतनी ज़्यादा वो बेहतर तरीके से अपनी माइनॉरिटी के लिए कानून साजी भी कर सकेंगे और जो उनके ऊपर जुल्म तशद्दुद और जबर है वो भी, और प्लस जो उनके लिए जो गैप आ गया है डेवलपमेंट सेक्टर में भी, तो उसको भी कंट्रोल करें. પાકિસ્તાનમાં છેક 2009માં 11 ઓગસ્ટના લઘુમતી દિવસ જાહેર કરાયો હતો, પણ આ પહેલી લઘુમતી અધિકાર રેલી હતી. ભેદભાવવાળી અન્ય પ્રથાઓ સાથે ઈશ નિંદાને લગતા કાયદાના દુરુપયોગની પણ આ રેલીમાં ટીકા કરવામાં આવી હતી. યે દિન હૈ 11 અગસ્ત કા જિસ દિન મેરે કાયદ ને કાયદા સાહેબ મોહમ્મદ અલી જિના ને પહેલી દસ્તુર સાજ એસેમ્બલી મે જોગરનાથ મંડલ કી સદારત મે કહા થા કે આપ આઝાદ હૈ મંદિર ગિરજાઘર જાને કે લિયે, તો મે આપસે પૂછ રહા હું ક્યા જો મેરી કાયદ કી દી હુઈ આઝાદી હૈ વો હમે મિલી હૈ, તો હમ વહી સવાલ કે સાથ આજ નિકલે હૈ ઓર યહી જરૂરત પેશ આઈ હૈ. બળજબરીથી ધર્મ પરિવર્તનના મુદ્દે હાલ પાકિસ્તાનની પાર્લામેન્ટમાં ચર્ચા થઈ રહી છે. કમિટીઓની રચના કરવામાં આવી હતી, પણ કાયદો પસાર કરી શકાયો નહોતો.